ઈસુદ આવવા વાળો મસીહા. જેતાર ઈસુ દુનિયા બનાવી તેર બધું જ વારું ને પૂરેપૂરું હતું, ને પાપ હોદે નહીં હતું. આદમ ને હવા વારું એકબીજાને પ્રેમ કરતલા, નીચે ઈશ્વરને હોદે પ્રેમ કરતલા. મંદવાડ કી મરણ કચ્છું નહીં હતું, જહેલું ઈશ્વર આચા રાખતલો હેલી દુનિયા હોતી. હવાને સે તેરવા શેતાન વાણીમાં ગહડાનું રૂપ લેખને વાત કરી. પછી આદમ ને હવા ઈશ્વર વિરુદ્ધ પાપ કર્યું. તેરથી આખી દુનિયામાં બધા માણું માંદા હોવે ને મરી જાય. આદમ ને હવા પાપ કરવાથી બીજી એક ઘણી મોટી વાત બની જઈ, જે ઈશ્વરના દુશ્મનું બની જ્યા. ને હિનાનું પરિણામ ઈયું આવ્યું કે તીનોના બધા માણું પાપી સ્વભાવ હાથે જન્મે, ને ચુહોદે ઈશ્વરનો દુશ્મન છે. ને ઈશ્વર ને માણેની વસેનો સંબંધ પાપની લીધે તૂટી ગયો. પણ ઈશ્વર પાહ્યું સંબંધ પાછો જોડવાની યોજના હતી. ઈશ્વર વાયદો કરલો કે હવાના વંશમાંનો એક જણો શેતાનના મુંડાને સૂંધી નાખે, ને શેતાન તીનાની પુઠ્ઠીને સૂંધે. હિનાનો અર્થ એ હોય કે શેતાન મસીહને મારી નાખે, પણ ઈશ્વર તીરાને પાછો જીવતો કરે, ને પછી મસીહ શેતાનની તાકાતને કાયમ લીધે સૂંધી નાખે. ઘણા વર્ષો પછી ઈશ્વર જાણ કરી કે ઈસુદ મસીહ છે. જે તાર ઈશ્વર દુનિયાને જળ પ્રલયથી નાશ કર્યો, તેર મોટી નાવડી બનાવવા કહ્યું. હિનાથી ઈશ્વર પર ભરો કરવાલા બસી હકાય. હિની રીતે બધા પોતાના પાપુ લીધે નાશ હોવા લાયક છે, પણ ઈશ્વર ઈસુને આપ્યો કે જો કોઈ તેના પર ભરો કરે તેનાને બસાવી લેવા હે. વરહુતી પૂજારા માણું લીધે ઈશ્વરને ભોગ ચડાયા. તેનાથી ખબર પડે કે પાપ લીધે દંડ જરૂરી છે, પણ હિયે ભોગવું તીનુના પાપને સેટા નહીં કરી હકલા. ઈસુ એક મોટો પૂજારો છે, બીજા પૂજારા હવાલ ની જે પોતાની જાતનો ભોગ ચડાયો. કહા કે દુનિયાના માણુના પાપુને સેટા કરી હકે. ઈસુ પૂરેપૂરો મોટો પૂજારો છે. કહા કે બધાના પાપુનો દંડ પોતે લઈ લીધો. ઈશ્વર અબ્રાહમને કહ્યું, દુનિયાના બધી જાતના માણું તારાથી ફરકેતવાલા હોવે. ઈસુ અબ્રાહમ ના વંશનો હતો, બધી જાતિ તેનાથી ફરકેતવાલી છે. કહા કે જો કોઈ ઈસુ પર ભરો કરે તેનાને પાપુ માથો બસાવે, ને અબ્રાહમનો આત્મિક પોર્યું બની જાય. જ્યારે ઈશ્વર અબ્રાહમને આફોનો પોર્યો ઈશાકનો ભોગ ચડાવવા કહ્યું, તે તાર ઈશ્વર ઈશાકની બદલે ભોગ ચડાવવા એક મોટું ખેટું પૂરું પાડ્યું. આપણું બધા આપણા પાપુ લીધે મોતને લાયક છે, પણ ઈશ્વર આપવાનું ખેટું ઈસુને આપણે લીધે મરવા મોકલ્યું. જ્યારે ઈશ્વર મિસાર દેહમાં સહેલી મહામારી મોકલી, તેરથી બધા ઇઝરાયેલી કુટુંબને એ ઘેટાનો ભોગ સડાવવા, ને તીનાનું લોહી પોતાના ઘરના બાયણાના સોટકાની સારમેર લગાડવા કહ્યું. જ્યારે ઈશ્વર લોહી ફાળ્યું તેર ચુખોર વટીકને અઘો ઢંચ્યો, ને તીનુના પહેર ખોલ્યાનો નાશ કર્યો. એના બાયણાને વટવાનો તહેવાર તેને પાસકા પર્વ કહેવાય. ઈસુ આપણા વટવાનું ખેટું છે, જો પૂરેપૂરો ને પાપ વગેરેનો હતો. તીનાને વટવાના તહેવારની ટેમે મારી નાખલો. જેર કોઈ માણે ઈસુમાં ભરો કરે તેર ઈસુ તીનાના પાપુની કિંમત સુકવી દે, ને ઈશ્વરની શિક્ષા તેના પર નહીં રહે. ઈશ્વર ઇઝરાયલને વાયદો કરલો કે જે તીનાના ટાળવા માણુસે, પણ હાય ઈશ્વર એક નવો કરાર કર્યો, જે બધા માણું લે દેશે. એના નવા કરારથી કોઈ પણ જાતનો કોઈ પણ માણે ઈસુ પર ફરહાથી ઈશ્વરના માણોમાંનો બની હકે. મૂસો એક મોટો પ્રબોધક હતો, જો ઈશ્વરની વાત દેખાડી, પણ ઈસુ બધા પ્રબોધકોમાં મોટો હતો. જો ઈશ્વર છે, જો કહ્યું ને કર્યું, જે બધું ઈશ્વરના શબ્દ ને કામો હતા, તેના લીધે ઈસુને ઈશ્વરનો શબ્દ કહેવાય. ઈશ્વર દાવિદ રાજાને વાયદો કરલો કે તેના વંશમાંનો એક જણો ઈશ્વરના માણું પર બધા દહાડા રાજ કરે. કહા કે ઈસુ ઈશ્વરનો પોર્યો મસીહ છે, યુ ખ્રિસ્ત છે, જો દાઉદનો ખાસ વંશજ છે, જો બધા દહાડા રાજ કરી હકે. દાવિદ ઇઝરાયલનો રાજો હતો, પણ ઈસુ આખી દુનિયાનો રાજો છે. જો પાછો આવે ને આફાના રાજમાં હાસી રીતે ને શાંતિમાં કાયમ રાજ કરે.